હોય જો તમારા ઘરે પ્રસંગની વેળા કરવા પડે સુંદર સંગીત માટે તેડા અને રચવા હોય આવા ઓરિજિનલ મેળા તો કલાકાર ઘણા છે. ફોન કરી YouTube પર સર્ચ કરીને ખાલી બોલાવજો, તમારા માટે તમારો થઈને આવી જશે ઉત્તમ છેડા. હવે જોવું છે તમે લોકો વાવા કેટલી સરસ કરી શકો છો. ઓલ રેડી? આપ અક્ષવાળા પાછળ બધા બેઠેલા છે. એક્ચ્યુઅલી છે ને બેટા, આ છોકરો કોનો છે? ક્યારેક તો એકલો છોડ. એકચ્યુઅલી બધા હસબન્ડ વાઈફને છોકરો જોઈએ, જેવો છોકરો કે છોકરી આવે ને પછી એને એકલા છોડી દે. મને સૌથી સરસ અહીંયા અહીંયા સુપર, આના માટે જોરદાર તાળીઓ, જોરદાર. આ છોકરી દરેક ગીત ગાય છે, દરેક. ઓલું લગજા ગલે પણ તું ગાતી હતી ને? લગજા ગલે કઈ રીતે ગાતી હતી? ગાતો લગજા ગલે કે ફિર યે હસીરા તે હો. મારી નજર કેટલી તેજ છે જુઓ, કોણ હસે છે, કોણ ગાય છે ને કોણ મોઢું ચડાવીને બેઠું છે. બે લોકો બેસ્યા સમજો, આ મમ, આ છોકરી છે અને આ પપ્પા છે. તો છોકરી કે પપ્પા પપ્પા આ સાગરનું ઓકે છે ને, આપણું એનાથી સારું કરશું ને. કેટલાક એવા પણ બેઠા હોય અહીંયા, આપણું જોઈને માપવા બેઠા હોય. બે પ્રકારે લોકો બેસે, એક ખરેખર બેસે, ખરેખર એટલે મૂળમાં જે પ્રમાણે ગવાતું એ પ્રમાણે બોડી મૂવમેન્ટ આપતો હોય એને કહેવાય ખરેખર. હવે ખરેખરને થોડું ઉલટું કરી નાખ્યું, એક જણો એને હસે નહીં, હલે નહીં, એને આમ કોણી મારીએ મૂળમાં આવતો હોય આવે નહીં, ઘરનું ટેન્શન, ગામનું ટેન્શન, દુકાનનું ટેન્શન, કોઈના ઉધારનું ટેન્શન, ઝઘડ્યો એનું ટેન્શન, એ બધું લઈને બેઠું હોય, હલે જ નહીં. ઉત્તમભાઈ બહુ બોલે છે, ગાવાવાડામાં મજા નથી, સાગર કાંઈ કરતો નથી, આ કિંજલ એમને એમ બેઠી છે, બધાનું જોતું હોય, પોતે અરીસો પોતાનું જુએ જ નહીં. એટલે કવિએ કીધું જે મૂળમાં બેસે એ ખરેખર બેસે અને જે મૂળમાં ન બેસે એ થોડુંક ઉલટું કર્યું, ખર ખરે બેસે. સુશબ્દ છે ને ગુજરાતી, થોડું કાનો માત્ર ફેરવો એટલે નેગેટિવ પોઝિટિવ જોઈન્ટ થઈ જાય. ચાલો બધા વાવા કરશો, પહેલા અહીંયા જોઉં કેટલો જોશ છે, કારણ કે અહીંયા સોફા સુધી મજા છે, બાકી બધાના મોઢા આ થોડાક સારા છે. ઓલ ધી બેસ્ટ, વેલકમ સર. આ મારું સોલિડ કપલ છે, નાઇસ મીટિંગ યુ, પધારો. બિપિનભાઈ પધારો. અમની દીકરીનું સંગીત કરેલું કોન્સેપ્ટનું નામ હતું હમ તુમ મલાણની અંદર, અને બહુ ભવ્ય કરેલું, અને એટલા જ ગ્રેટ એમના દીકરીના લગ્ન ગીત કરેલા. જરા તાળીઓ તો વગાડો, કેટલાક શબ્દો આમ આવે, આમ એન્ટ્રી પડે ને તો આમ લાગે આજે આપણને ઇનામ મળશે. ઓલ આર રેડી? પ્યાર સે તબ તક પ્યાર મત કરો જબ તક પ્યાર આપસે પ્યાર ના કરે. આપણે તો ઘરના છીએ લોપા, અહીંયાથી જોઈએ મને, તમે કોઈ નહીં. પ્યાર સે તબ તક પ્યાર મત કરો જબ તક પ્યાર આપસે પ્યાર ના કરે. સરસ છો યાર. હવે અહીંયા જોઈએ એક વાર. હા, પ્યાર સે તબ તક પ્યાર મત કરો જબ તક પ્યાર આપસે પ્યાર ના કરે. હવે બધા સાથે જવાબ આપું છું. પ્યાર સે તબ તક પ્યાર મત કરો જબ તક પ્યાર આપસે પ્યાર ના કરે, મગર વો પ્યાર જબ આપસે પ્યાર કરે તો ઉસ પ્યાર કો ઇતના પ્યાર કરો કે વો પ્યાર કિસી ઓર કો કભી પ્યાર ના કરે. સમજ પડી? ન પડી તો પ્રેમ કરીને જોજો. તમને ખબર છે સાગરે પહેલી નજરમાં હા પાડી અને કિંજલે પાંચમી નજરમાં હા પાડી. હા સાંભળતી નથી. મેં સાગરને પૂછ્યું તે પહેલી નજરમાં ને કિંજલે પાંચમી નજરમાં કેમ, મને સાગરે બહુ સરસ જવાબ આપ્યો. મને શું છે, હું તો છોકરો હતો. એને ખબર છે એ છોકરી પણ છે ને કોઈકની દીકરી પણ છે, એને બધું છોડીને આવું હતું ને, એટલે એને પાંચ વાર વિચાર કરેલો બાપ, બાકી સાગરમાં તો એ ક્યારની છલકાઈ રહી હતી. તો અત્યારે જે તમને ગીત આપું છું બહુ સરસ છે, પણ એની પાછળ એક શાયરી છે. આ ગીત તમે ઘણી વાર સાંભળ્યું હશે પણ એની સાથેના શબ્દ કોઈએ નહીં જોડ્યા હોય. ગીત છે, હું ખાલી એક લાઈન બોલું છું, કોઈને આવડે તો ગાઈ બતાવજો. નજરના હાઈ લા બધાને આવડે છે, કેવું પડે. હવે આ ગીત માટે કોઈ દિવસ તમે કોઈ આવું આવું એન્કરિંગ નહીં સાંભળ્યું હોય, હું પ્રાઉડ નથી કરતો મારી જાત પર, પણ સાંભળો. રેડી રહેજો. હા રિપુલ, હું તને ખો આપીશ, થેન્ક યુ. સાંભળજો, વાવા કરજો. તમને ખબર હોય તો આજના પ્રેમમાં અને પહેલાના પ્રેમમાં આ ગીતમાં ફરક છે, બહુ ધ્યાનથી સાંભળજો. સોરી કેમેરાવાળાને તકલીફ આપી રહ્યો છું, એની સામે આવી જાઉં છું. તો સૌથી પહેલા આજનો પ્રેમ, આ નજરના જામ છલકાવીને પહેલાનો પ્રેમ, પહેલાના જામે આવું કોઈ અહીંયા કપલ બેઠું છે જેના લગ્ન નક્કી થયા ત્યારે માંડવામાં એકબીજાનું મોઢું જોઈને ખબર પડી કે અમારા નસીબ, એવું કોઈ છે? અચ્છા, એકવાર માંડ જોયું હોય ને સીધા લગ્ન થયા, એવું કોઈ હોય? ઓ બધા હનીમૂનવાળા છે. નહીં તો તમને ખબર છે પહેલાના જમાનામાં મમ્મી પપ્પા નક્કી કરતા અને માંડવામાં આવે વરકન્યા ત્યારે ખબર પડે કે આ મારું નસીબ, કાળું હોય કે
હવે ઈ આ ગીત ત્યારના સમયનું છે, પણ આજનો પ્રેમ કેવો ખબર છે? છોકરો કોલેજમાં જાય, મમ્મીને એમ કે ભણવા જાય, એમાં કોલેજમાં રોઝ ડે આવે, સારી ડે આવે, વગેરે વગેરે ડે આવે, એમાં છોકરો ભણવા જાય, પણ એમાં કોલેજમાં નિયમ હોય, કોઈ પણ એક ફ્રેન્ડ તો જોઈએ, છોકરી એટલે એક છોકરાને એક છોકરી બહુ ગમી ગઈ, હવે તમને વાહવા કરવાની છે તો મૂડ જામશે, અને એ છોકરી બરાબર સારી ડેમાં સારી પહેરીને આવી છે, અને છોકરો રોઝ ડે એની સાથે એટલે રોઝ લઈને ઊભો છે, કોલેજ છૂટી ગઈ, બધા નીકળી ગયા, અને ઓલો છોકરો ગેટ આગળ ઊભો છે, અને છોકરીને કંઈ કામ હતું, લાઇબ્રેરીમાં ગઈ છે, અડધો કલાક લેટ આવી, ઓલા છોકરાએ નોન સ્ટોપ અડધો કલાક ફિલ્ડિંગ ભરી, અને જેવી છોકરી આવી એટલે એને વિચાર કર્યો કે કંઈક પણ કરીને આજે તો આની સાથે ફ્રેન્ડશિપ કરવી જ છે. થેન્ક યુ વિશ્વાસ. હવે જેવી છોકરી આવી, સાડીમાં હતી, બંગડી હતી, વાળ છૂટા, કારણ કે સાડી ડે હતું કોલેજમાં, એટલે એને શાયરી શરૂ કરી. બહુ ધ્યાનથી સાંભળજો. હવામાં લહેરાતા તારા કેસને જોઈને મને હિંચકા ખાવાનું મન થાય છે. વાહ વાહ. તારી બંગડીઓનો ખડખડ અવાજ સાંભળીને મને નાચવાનું મન થાય છે. તારા ગુલાબી ગાલો ગોલ ગપ્પા છે જેની સાથે બેસીને મારે પોપ કરવાનું મન થાય છે. તું ચાલે છે તો તારા પડછાયા સાથે મારા પડછાયાને મને જોડવાનું મન થાય છે. પણ શું કરું, તારી ઊંચી એડીના સેન્ડલ જોઈને મને ભાગી જવાનું મન થાય છે. આવા લોકો પ્રેમ ન કરી શકે. પ્રેમ તો કેવી રીતે કરે? આજથી 20-30 વર્ષ પહેલાં જો સાગર અને કિંજલનું નક્કી થયું હોત, અને વિજયભાઈ ને તમે વિજયભાઈ આવીને, સાગર આ ગામની આ પરિવારની દીકરી નક્કી કરી આવ્યો છું, પપ્પા મને જોવાની જરૂર નથી, 40 વર્ષ પહેલાં જો લગ્ન થયા હોત તો. હવે સાગરને મન થાય એકવાર તો જોઉં, ત્યારે કિંજલ ડૉક્ટર બોક્ટર ન હોય, એ જ ઘરથી સીધું કૂવા પર પાણી ભરવા જવું, ઘરમાં રસોડું ફૂંકવું, છેણા થાપવા, આવું બધું હોય બધું. અને કિંજલ પાણી ભરવા નીકળે ને બરાબર એને પાછળ દેખાય કે કોઈક મને જોઈ રહ્યું છે, નક્કી આ એ જશે જે મારા બાપુએ નક્કી કર્યું એ. અને બરાબર કિંજલ પાણી ભરવા જતી હોય ને પાછી વળી જાય, આજે તો નહીં જાઉં, લગભગ એ જ આવ્યા છે મને જોવા માટે, કેટલી શરમ, કેટલી મર્યાદા. બીજા દિવસે નીકળે, વળી સાગર દેખાય. ત્રીજા દિવસે હવે સાગર વિચાર કરે, મને કિંજલ આ રસ્તામાં મળતી જ નથી, એટલે ઉલટા રસ્તામાં છુપાઈ જાય કિંજલ પોતાની સહેલીઓ સાથે. આજે પાણી ભરવા જાય છે, ઘૂંઘટ છે, ડર છે, સાગર ક્યાંય દેખાતો નથી, અને જાય છે, પાછળથી આવીને સાગર એનો હાથ પકડી લે છે, અને બધી સહેલીઓ ભાગી જાય છે, અને કિંજલ શરમાઈને હાથ છોડવાની કોશિશ કરે છે. ત્યાર તે સાગર બોલે છે, રોજ રોજ આવું છું, રોજ રોજ બાના કરીને ઘરે પાછા ચાલ્યા જાઓ છો. વાવા કરો. રોજ રોજ આવું છું, રોજ રોજ બાના કરી ઘરે પાછા ચાલ્યા જાઓ છો, આંખોથી આંખો મેળવવા માંગુ છું, ઘૂંઘટમાં આંખો છુપાવી દો છો. આજે હાથ શું પકડ્યો છે, આહા, આ હાથ છોડાવીને નજરના જામ છલકાવીને, નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે, જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે, નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે, જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે, નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે. થેન્ક્સ ટુ ફોટોગ્રાફર અમારા ઋષભ કુમાર, જેમણે આ આખી ઇવેન્ટને કેમેરામાં અને વિડીયોમાં શણગાર્યું છે.